आमोद शहर અને તાલુકાનો ભાજપાનો મંડળ પ્રશિક્ષણ વર્ગ સ્વામિનારાયણ સ્કૂલ ખાતે યોજાયો હતો। આમોદ સ્વામિનારાયણ સ્કૂલ ખાતે ભારતીય જનતા પાર્ટીનો આમોદ શહેર તથા આમોદ તાલુકાનો મંડળ પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો, જેનું સમગ્ર સંચાલન નાહિર ગુરુકુળના પૂંજ્યદી કે સ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું। પ્રશિક્ષણ વર્ગમાં આમોદ શહેર તથા આમોદ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દીપ પ્રાગટ્ય કર્યા બાદ ડી કે સ્વામીના આશીર્વચનથી પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ફતેહસિંહ ગોહિલ દ્વારા ભારતની વૈચારિક મુખ્યધારા આપણી વિચારધારા વિષય ઉપર વક્તવ્ય આપવામાં આવ્યું હતું। તેમજ માજી મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને અંત્યોદય આપણો પ્રયત્ન વિષય ઉપર ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી। આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપના પ્રમુખ વિમલ પટેલે તાલુકામાં ભાજપને લોકોનું ખૂબ સમર્થન મળી રહ્યું હોવાનું પણ જણાવ્યું હતું અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા બનેલા મોટાભાગના સરપંચોએ પ્રશિક્ષણ વર્ગનો લાભ મેળવ્યો હોવાનું પણ જણાવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના સંગઠન મંત્રી અને આમોદનગરના પ્રભારી ઉર્મિલાબેન પઢિયાર, તાલુકા ભાજપ મહામંત્રીઓ ડોક્ટર પ્રવીણસિંહ રાવજી, દીપક ચૌહાણ, શહેર ભાજપના પ્રમુખ મહેશભાઈ શાહ, તાલુકા પંચાયતના પ્રમુખ રોનક પટેલ, નગરપાલિકાના પ્રમુખ મહેશ પટેલ, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકામાં ચૂંટાયેલા ભાજપના સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટી આમોદ તાલુકો, ભારતીય જનતા પાર્ટીને આમોદ તાલુકાની અંદર ખૂબ પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે। ત્યારે હમણાં જ સરપંચની જે ચૂંટણી ગઈ એમાં સરપંચના સૌ વિજેતા ઉમેદવારો સરપંચશ્રીઓ આજ રોજ જ્યારે સ્વામિનારાયણ સ્કૂલ પર અભ્યાસ વર્ગ ચાલી રહ્યો ત્યાં આમોદ તાલુકાના ચૂંટાયેલા સરપંચશ્રીઓ, મોટે ભાગના સરપંચશ્રીઓ અભ્યાસ વર્ગની અંદર સ્કૂલ પર આવી અને આમોદ તાલુકા ભારતીય જનતા પાર્ટી સાથે અમે જોડાયેલા છે અને જોડાયેલા રહીશું અને એ સિવાય પણ આમોદ તાલુકાની પબ્લિકનું જ્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર ખૂબ મોટા પાયે સમર્થન મળી રહેલું હોય તો તેવા તબક્કે હું ભારતીય જનતા પાર્ટી વતી એવા સૌ સરપંચશ્રીઓ તેમજ નવા જોડાતા બધા કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને વધુમાં વધુ કાર્યકર્તાઓ ભાજપની અંદર જે જન સમર્થન આપે છે એ બદલ એમને શુભેચ્છાઓ આપું છું।